મોર્નિંગ મીડિયા ને મિત્રો કેમ છો બધા મજામાં ધોરણ 6 ની અંદર ગુજરાતી વિષય છઠ્ઠા ગુજરાતી અંદર મિત્રો આપણે ધોરણ 6 ગુજરાતી વિષય જો સૌપ્રથમ પેજ નંબર 18 ઉપર ગઈકાલે આપણે રવિશંકર મહારાજ પાઠ પૂર્ણ કર્યો હતો હવે એની શબ્દ સમજોતી શબ્દ સમજોતીમાં મોક્ષ સેવા એટલે જાહેરાત પ્રસિદ્ધિ કે પ્રશંસાની ઈચ્છા વગર ચૂપચાપ સેવા કરનાર વિરોધ એટલે અગર કે લોકો એ તેમ ના કહેવાના વિરોધ આવી પૂછે અકબર તે સિંહ ઇલાહી એવો વિરોધ આવી હતો નાનપ એટલે હિંતા કે નાનમો એટલે કે નાનપ અનુભવે સર્વ અનુભવે મહિમાવંત ગૌરવગળ એની મહિમા ગાવામાં આવે એટલે કે ગૌરવ ગાવામાં આવે ઝડપો ઝડપડી કુટકો વિનાયતી પરદેશી બનાવટનો કાચો કાચો નરપોક નિર્ભય નિડર કોતર નદી કિનારાની વકવાલ ગરનાડો પાણી વહી જાય તે માટે બાંધેલો સાંકડો માર્ગ છાતી સમાનો છાતી સરખો કર ઘરની બાજુને દિવાલ કે ભીત વાહ હરે મદદ આપણે ઘણી વાર નથી વાહ હરે આવો એટલે મદદ આવો પછી સ્વયં સેવક કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર બોરી જમીનમાં સારડી ઉતારી પાણી તેલ વગેરે કાઢવાની ક્રિયા આપણે ઘણી વાર બધાના ઘરમાં જોઈ જ શકીએ છીએ બોર હોય બોર બોર એટલે નીચેથી સબમર્સિબલ દ્વારા પાણી આવે એને બોરિંગ કહેવું કહેવાય સાત કામ તૈયાર કરેલો બોર કુવો અહીં હેવાન દુર્ગુણ વાળો માણસ જીવન ધર્મ જીવનનું મુખ્ય કર્તવ્ય હવે છે મિત્રો રૂઢિ પ્રયોગ રૂઢિ પ્રયોગ એટલે શું તો કે રૂઢિમાં જે બોલવાના હોય જે પ્રયોગ થાય એની વાત કરીએ છીએ છોતરાય જવું કામચર વિના કામે લાગી જવું દિલ દઈને કામ કરવું દિલ દઈને ખૂબ ઉત્સાહ અને ધગસથી કામમાં બરાબર ખૂબ ઉત્સાહ અને ધગસથી દિલથી કામમાં આત્મા રડી દેવું પૂરેપૂરી લગનથી કામ કરવું પગરણ માંડવા શરૂઆત કરવી પગરણ માંડવા એટલે શરૂઆત કરવી માથે ઉપાડી દેવું જવાબદારી લઈ લેવી દેહ દ્રવી ઉઠવું ખૂબ દુઃખ થવું માંડી વાળો કામ બંધ કરવું પાછી પાણી કરે પાછા વાળવું સમજાણ મિત્રો પાછી પાણી ના કરે એટલે પાછા આપણે નહીં હવે છે પાસા સ્વચ્છતા શબ્દકોશનો ઉપયોગ વાંચનાર્થક કોઈ એવો શબ્દ આવે જેનો અર્થ આપણને ના આવડતો હોય તો તેનો અર્થ કેવી રીતે જાણવો તમને મિત્રો જો કોઈનો અર્થ ના આવડે તો એ અર્થ જાણવા માટે તમે શું કરો પાઠ્યપુસ્તકમાં અગ્ર શબ્દની સમજૂતી પાઠ નીચેના શબ્દાર્થમાં આપેલી હોય છે પણ બીજા પુસ્તકોમાં એવું ના હોય અગ્ર શબ્દનો અર્થ જાતે પણ મેળવી શકાય છે શબ્દના અર્થમાં શબ્દકોશ ઉપયોગી બને છે શબ્દકોશમાં શબ્દોને ક્રમ પ્રમાણે ગોઠવી આવેલા હોય છે શબ્દોને પ્રથમ બારાક્ષરી પ્રમાણે અને કર્તાવારી પ્રમાણે ગોઠવવામાં આવે છે બારાક્ષરી ક્રમ છે અ અમ આ ઈ કકાનો ક્રમ ક ખ ગ ક સમજણ મિત્રો અ આ ઈ ઈ એ રીતે ગોઠવેલા હોય છે બારાક્ષરી મુજબ અને ક ખ હોય કકાનો ક્રમ હોય છે આપેલું બીજું પગથિયું શબ્દકોશમાં સૌથી પહેલા અ થી શરૂ થતા છેલ્લે અ થી શરૂ થતા શબ્દ આવશે એટલે અ થી શરૂ થતા ને પછી હ થી ક્ષ કે ક અને સ નો જોડાક્ષર હોવાથી ક્ષ થી શરૂ થતા શબ્દો ક ના ક્રમમાં આવે છે જ્ઞ એ જ અને જ નો જોડાક્ષર હોવાથી જ્ઞ થી શરૂ થતો જ ના ક્રમમાં આવે છે મિત્રો આ ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે અને સહેલો પણ છે ક થી હ સુધી અક્ષર અને શબ્દ ક્રમમાં ગોઠવો ક નો આવો ક્રમ નીચે પ્રમાણે છે ક કમ કા કામ કી કિમ કી કિમ કુકુમ કુકુમ ક્રો કે અર્ક કે કઈ કઈમ કો અર્કો કોમ કૌ કો ક્ય ક્ર અને ક્રમ મિત્રો
અહીંયા જે શબ્દ આપેલા છે તમે ખાસ ધ્યાનથી વાંચજો પેજ નંબર 19 ઉપર શબ્દના પ્રથમ અક્ષર સમાન હોય તો બીજા અક્ષર પ્રમાણે બીજો અક્ષર સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે આગળ વધો જેમ કે વિષય વિષમ વિપદ માં વિ સમાન છે શ અને પ માં પ આવે છે આથી પહેલો શબ્દ વિપદ આવે બાકીના બે શબ્દોમાં વિ અને શ સમાન છે તેથી ત્રીજા અક્ષર પ અને મ માં આગળ મ આવે આમ આ શબ્દનો ક્રમ આ પ્રમાણે આવે પહેલા આવે વિપદ પછી આવે વિષમ અને પછી આવે વિષય જે તે અક્ષરના બરાક્ષરનો ક્રમ પૂરો થતા જોડાક્ષરનો ક્રમ શરૂ થાય છે તેમાં જોડાનાર અક્ષરનો ક્રમ પણ કોટા પ્રમાણે થાય જેમ કે સ્મિત અને સ્થિરમાં સ્થિર પછી સ્મિત સ્વરમાક્ષર પણ બરાક્ષરના ક્રમ પ્રમાણે થાય છે મિત્રો આખી પ્રમાણે સસજ્જતા છે સોલી લીધો તમે પખ બદલ લો છો ક ખ જો ખ ચ છ આખો ન સમજી જાવ છો તમે કેમ એબીસીડી માં ગોઠવો છો અહીંયા પણ એવું જ છે અ આ ઈ ઈ આ બારક સે લેવાનું છે માની લો કે તમને આપેલું છે ક મ લ અને ક મ ળ તો આ બે અક્ષરો તમે કઈ રીતે જોડશો બે માં સમાન છે બે માં મ પણ સમાન છે પણ ક ખ ભ ગ મ એટલે લ અને ળ તો કે લ આવે તો પ્રથમ અક્ષર આવે અને બીજો અક્ષર આવે તમે એમ કે બારાક્ષરના ક્રમ પ્રમાણે લખો તો આમ લખો પછી છે ખરડો અને ખડક તો ખ સમાન છે બરાબર પેલા ડ આવે કે ખ આવે પેલા ડ આવે અને પેલા ક આવે કે ડ આવે તો ખ આવે તો પેલા આપણે ખડક આવે બીજા ક્રમમાં આવે ખરડો એટલો સેલું છે જેમ કે A double P L E apple અને A double P L I C A P I word application તો A P L આ સમાન છે પણ પેલે E આવે કે I આવે E આવે ને તો પ્રથમ અક્ષર એપલ લખે બીજા ક્રમે એપ્લિકેશન લખે આ જ રીતે તમારે ગુજરાતીની અંદર કરવાનો છે હવે સમજાવવા મિત્રો તમને ભાષા સજ્જતા ભાષાની અંદર તો આવું બધું આવવાનું છે ખૂબ જ સરળ છે શીખી જશો આનાથી પ્રેક્ટિસની જરૂર છે બરાબર તો હવે બધું નંબર તમારે પૂર્ણ કરી લેવાનો છે મળશો તમને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો થેન્ક યુ મિત્રો